નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત. વાત કરીશું 6/1/2020 અને સોમવારના દિવસે આપની આજ વિશે મિત્રો વાત કરીએ. આજના દિવસે મેષ રાશિની નવા અનુભવો, સપના અને વિચાર તમારા પક્ષની અંદર ચોક્કસ આજના દિવસે રહેવાના છે. એની અંદર કોઈ શંકા નથી, માટે નવી ઊંચાઈઓનો સ્પર્શ કરવા માટે તમારે તૈયાર થઈ જવાનું છે. લાંબી યાત્રાઓની સંભાવના જોવાઈ રહેલી છે તમારી રાશિની અંદર. કોઈ ગંભીર સમસ્યા આજના દિવસે ઉત્પન્ન ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. આજનો દિવસ સારો બનાવવો હોય મિત્રો તો બ્લુ કલરના વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ તમારો દિવસ સારો જશે. વાત કરીએ વૃષભ રાશિની. દુશ્મનો સાથે સામાન્ય રીતે આજે મુદ્દે વિવાદની અંદર આજના દિવસે ઉતરવું નહીં, નહીં તો ચોક્કસ ઉતરશો તો તમે તમારી જગ્યાએ માઇનસમાં રહેશો. શત્રુ આજે તમારા કાર્યની અંદર પ્લસમાં આવી જશે. આપણે હંમેશા આજના દિવસે વિવાદમાં ઉતરવું નથી. તમે સંપૂર્ણ રીતે તમારી ભાવનાઓને સ્વીકારવા માટે તૈયાર રહેજો. આજે તમને ધન સંબંધિત સારા પરિણામ મળશે, આવકની અંદર વધારો થશે, ધંધાની અંદર પણ સારો યોગ જોવાઈ રહેલો છે. પેટમાં દુખાવો થવાની સંભાવના છે. લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે મિત્રો. વાત કરીએ મિથુન રાશિની. આજનો દિવસ તમારા જીવનમાં પરિવર્તન અને નવું ઘર લઈને આવશે. ચોક્કસ ગેરસમજને દૂર કરવા અને તમારી અંદરની છટાને બહાર કરવા ચોક્કસ પ્રયત્ન કરો. રોકાણ કરવા માટે આજનો દિવસ શુભ અને શ્રેષ્ઠ છે. ગુલાબી વસ્ત્રો ધારણ કરો મિત્રો, ચોક્કસ તમારા જીવનમાં સારો લાભ થશે. વાત કરીએ આજના દિવસે કર્ક રાશિની. તમને સુખદ પરિણામ મળી રહ્યા છે. તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો. સંબંધોમાં સમસ્યાઓના સામનો કરવો આજના દિવસે પડશે. સફળતા મેળવવા માટે તમારે નિરંતર દરેક કાર્યમાં વ્યસ્ત રહેવું પડશે. આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે મિત્રો. વાત કરીએ આજના દિવસે સિંહ રાશિની. તમે રૂપિયા કમાઈ શકો છો, વેપારમાં રોકાણ કરી શકો છો ને વેપારમાં રોકાણ કરવાથી આજના દિવસે ચોક્કસ નવી ટિપ્સ અપનાવી જજો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. બેકાબુ પરિસ્થિતિઓના કારણે આજે તમારા સંબંધીઓ સાથે તમારે ચોક્કસ તિરાડ પડશે. શાંતિથી વિચાર કરો અને કોઈ પણ જવાબ આપતા પહેલા બહુ વિચારજો. નવા પ્રોજેક્ટ શરૂ કરવાની આજના દિવસે શક્યતાઓ જોવાઈ રહેલી છે. સ્કાય બ્લુ વસ્ત્ર ધારણ કરવાની જરૂર છે મિત્રો. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનમાં સારો લાભ થઈ શકે એમ છે. આજથી તમને સફળતાઓ મળી શકે એમ છે. તમે તમારા આજના દિવસે આસપાસ દરેક વસ્તુને ઊંચાણપૂર્વક અનુભવ કરી શકો છો. તમારા કામને આજના દિવસે નવા લોકો સાથે તમે તમારા કામને બતાવી શકો છો. લોકો તમારા કામથી આકર્ષાશે અને ઓળખાશે. તમારા શક્તિનો પ્રયોગ આજના દિવસે કરશો તો ચોક્કસ તેના ઉપર લોકો પ્રકાશ નાખશે. ચોક્કસ આજના દિવસે તમારે આજના દિવસને શુભ બનાવવો હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો મિત્રો. તુલા રાશિની વાત કરીએ. આજે તમે લોકોનું આજના દિવસે દિલ જીતી લેશો. આ સમયે તમે આજના દિવસે ખરાબ કરી શકો છો પણ કોઈનું ખરાબ ના કરતા આજના દિવસે કોઈને બદલો ના વાળતા, નહીં તો બદલો વાળવામાં આજનો દિવસ તમારા માટે સારો છે. પણ જીવનમાં આનંદમાં સુખને પ્રાપ્ત કરી ચોક્કસ આજના દિવસે ઉલ્લાસ ભય બનજો. અભિમાન ના કરતા વેપારમાં કાર્યને સફળતાના લીધે અભિમાન આવી શકે એમ છે. નોકરીના મામલે આજના દિવસે પદોન્નતિ અને આજના દિવસે બઢતી તેમજ આજના દિવસે પ્રમોશનના ચાન્સીસ જોવાઈ રહેલા છે. ક્રેમ વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. આ સમયમાં પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા ચોક્કસ મળશે. તેની અંદર તમને આનંદ પણ પ્રાપ્ત થશે. તમારા સહકર્મી કેતા તમારી જોડે જે કામ કરી રહ્યા છે તેમના માધ્યમથી તમારા જીવનમાં ચોક્કસ લાભ થઈ શકે એમ છે. જીવનસાથીને શોધવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઉચ્ચ અધિકારી સાથે આજના દિવસે તમે ચોક્કસ રીતે પરેશાન રહેશો. લાઇટ વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું ધનરાશિની. અત્યારે આપના માટે શુભ સ્થળથી આપણે જે જગ્યાએ રોકાયેલા છો તે જગ્યાએથી બીજા સ્થળે બાળકોની નોકરી માટે અથવા બાળકોના અભ્યાસ માટે સ્થળાંતરવાસ કરવું પડશે. તમને તે ગમશે નહીં, મન માનશે નહીં, તો પણ પોતાની જે ફાવેલી જગ્યાને છોડવી પડશે મિત્રો. જીવનમાં તકલીફથી ટેવાઈ જવું પડશે. ચોક્કસ આરોગ્ય સારું રાખવાનો પ્રયત્ન કરજો. ડાર્ક વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું આજના દિવસે આપની મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ આજના દિવસે શક્ય હોય તો આત્મવિશ્વાસ થકી કોઈ પણ કાર્ય કરશો તો ચોક્કસ તમારા જીવનમાં તમે દરેક કાર્યને પ્રાપ્ત કરી શકશો. વિદેશ દ્વારા આજના દિવસે લાભ. પરદેશમાં રહેતા દરેક વ્યક્તિઓ સાથે કનેક્શન રાખજો. તેની અંદર તેમની જોડે સહમળતાથી વાત કરી અને ચોક્કસ રીતે તમે વાત કરજો, ચોક્કસ લાભ થશે. આત્મસુખને મેળવવા માટે તમારી જાતને સુખી કરજો. નજીકના સંબંધોથી આર્થિક લાભ થઈ શકે છે. પાર્ટનર સાથે ગેરસમજ
ઊભી થઈ શકે એમ છે. શાંતિથી વાત કરો, આશવાની કલરના વસ્ત્રો ધારણ કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. મિત્રો પાસેથી પ્રાપ્ત સમર્થન તમારા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે આપેલા પ્રોજેક્ટને પૂર્ણ કરશો, જેમ નિવાસ અને પરિવર્તન, નોકરી સ્થળાંતર તેમજ બદલીના યોગ સારા બની રહ્યા છે. શરદી કે તાવની સંભાવના છે, નારંગી કલરના વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો વાત કરીશું અહીંયા અંતિમ રાશિ કે તા મીન રાશિની. તમારા કામમાં આજના દિવસે ઉર્જા મળશે, જેના કારણે તમારું કેરિયર અને તમારું જીવન આજના દિવસે શાનદાર રીતે વિકાસ પામશે. સહકર્મીઓ અને અધિકારીઓ સાથે લાભ થઈ શકે એમ છે. કોઈ પણ પ્રકારની આજના દિવસે ગડબડ અને બાધાની સંભાવના છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો તો સાવચેતીથી કરજો, ગડબડ ના થાય, કોઈ બાધા ના આવે. ભાગ્ય તમારી સાથે રહેશે, ભગવાનની યાદ કરજો, સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને અમારી આ જડેશ ટીવીનું આપની આજ વિશે જોવાનું ચૂકતા નહીં. મિત્રો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે વધુમાં વધુ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય.